ઉધના પાસેના નાગસેન નગરમાં રહેતા 70 વર્ષના 12મા ધોરણમાં અભ્યાસ કરતા રોહિત પર બેન સાથે પ્રેમ સંબંધની શંકામાં મુકેશ નામના 18 વર્ષના છોકરાએ ચપ્પુના ઘા મારી ભાગ્યો હતો, તો બીજી તરફ પરિવારજનોએ આરોપી ન પકડાય ત્યાં સુધી ધરણા કરવાનું નક્કી કર્યું હતું. બાદમાં સમજાવટથી પરિવાર મૃતદેહ લઈ ગયા હતા, જોકે બાદમાં સ્મશાન ભૂમિ જવાની જગ્યાએ સીધા કમિશનર કચેરીએ પહોંચી ગયા હતા અને આખરે સમજાવટ બાદ સ્મશાન ભૂમિમાં મૃતદેહ લઈ જવાયો હતો. ઉધનામાં 70 વર્ષે કિશોરની બહેન સાથેના સંબંધની શંકામાં હત્યા કરાઈ હતી, જેનો પીએમ કરાયા બાદ ત્યારબાદ પરિવારે આરોપીને પકડી પાડવા માટે હોબાળો મચાવ્યો હતો અને ધરણા કર્યા હતા. મૃતકની બહેને પીએમ રૂમ બહાર કાળો કલ્પાત કરતા ભાઈની હત્યાના આરોપીઓને પકડવાની માંગ કરી હતી. પોલીસ જ્યાં સુધી આરોપીઓને પકડી નહીં લે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરતા મૃતકના પરિવારજનોએ પીએમ રૂમ બહાર હોબાળો મચાવી ધરણા પર બેસી ગયા હતા. આખરે સમજાવટ બાદ મૃતદેહ લઈ જવાયો હતો. મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે સિવિલમાંથી મૃતદેહ લઈને ઘરે જવાયા હતા. બાદમાં પાલિકાની સબવાહિનીમાં મૃતદેહને સ્મશાન ભૂમિમાં લઈ જવાની જગ્યાએ પરિવારના સભ્યો કમિશનર કચેરીએ સબવાહિની સાથે પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી. પોલીસે સમજાવટ સાથે પરિવાર સાથે કામ લેતા પરિવારજનો મૃતદેહ લઈને ઉમરા સ્મશાન ભૂમિ જવા નીકળ્યા હતા. જોકે પોલીસ કમિશનર કચેરીએ પરિવારજનોને સમજાવતા પરિવારજનો મૃતદેહ લઈ ઉમરા સ્મશાન ભૂમિ જવા નીકળ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.